મ્યુનિસિપલ કમિશનર સુરત, 8મી મે, શુક્રવાર સાંજે 5:40. આજ રોજ સુધી કુલ નોંધાયેલા કેસોની સંખ્યા 782 હતી, જે આજ રોજ નવા નોંધાયેલા કેસોની સંખ્યા 26 છે અને અત્યાર સુધીના કુલ કેસોની સંખ્યા 808 છે અને જે પોઝિટિવિટી રેટ જે છે એ 5.5% છે. આજરોજ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. બિસ્મિલ્લા ખાન રહેમાન ખાન પઠાણ, 65 વર્ષના ઉંમર છે, કમરૂનગર લિંબાયતના રહેવાસી હતા, ડાયાબિટીસ અને કોમોર્બિડ કન્ડિશનના વ્યક્તિ હતા, જેનું દુઃખદ મૃત્યુ ડાયાબિટીસના કારણે અને કોરોનાના કારણે થયું છે. છેલ્લા સમયમાં જે પ્રમાણે ડિસ્ચાર્જ અત્યારે વ્યવસ્થિત રીતે થઈ રહ્યું છે એ પ્રમાણે જોઈએ તો ગઈકાલ સુધી કુલ 374 વ્યક્તિઓનું ડિસ્ચાર્જ થયેલું હતું અને આજરોજ 26 સમરસથી ડિસ્ચાર્જ થયેલા છે અને 14 સિવિલમાંથી ડિસ્ચાર્જ થયેલા છે. એટલે કુલ જે છે ડિસ્ચાર્જ અત્યારે 400 લોકો ડિસ્ચાર્જ થયેલા છે, જેનું ટકાવારી અગર આપણે જોઈએ તો 49.5%, એટલે લગભગ 50% જેટલું રિકવરી રેટ સુરતમાં નોંધાયેલા છે, જે એક ખૂબ જ આનંદની બાબત છે. જે સમરસ કોવિડ કેર સેન્ટર છે એ CCC સમરસ ખાતે જે વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં અત્યારે ટોટલ શહેરી વિસ્તારના 311 દર્દીઓ જે છે એ અત્યાર સુધી હતા અને આજે નવા 90 દર્દી ઉમેરાયા અને કુલ અત્યારે જે છે એ ત્યાં 311 દર્દીઓ પેશન્ટ્સ છે. રૂરલ એરિયાના 23 છે, એટલે કુલ ત્યાં 334 લોકો પેશન્ટ ત્યાં સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે છે. જે ક્વોરન્ટાઇન ફેસિલિટી છે, હોમ ક્વોરન્ટાઇનમાં 1581 લોકો હોમ ક્વોરન્ટાઇનમાં છે અને જે ડિસેન્ટ્રલાઇઝ્ડ ક્વોરન્ટાઇન સેન્ટર્સ છે એમાં 439 લોકો છે અને કુલ ક્વોરન્ટાઇન અત્યારે સમગ્ર શહેરમાં 2020 લોકો હોમ ક્વોરન્ટાઇન અને ઝોન વાઇઝ ડિસેન્ટ્રલાઇઝ્ડ ક્વોરન્ટાઇન અંતર્ગત છે. આજરોજ જે 26 કેસો આવ્યા છે એ 26 કેસો નવા નોંધાયેલા કેસો અગર જોઈએ તો સૌથી વધારે જે પ્રમાણે અત્યારે લિંબાયતમાં સૌથી વધારે 18 કેસો આપણને મળ્યા છે અને એના સિવાય બીજા જે ઝોનમાં આપણને નવા કેસો મળ્યા છે, બરાછા એ વિસ્તારના 2 કેસ, સેન્ટ્રલ ઝોનના 2 કેસ, કતારગામના 2 કેસ અને રાંદેરના 1 કેસ અને ઉધનાના 1 કેસ, એ રીતે મળીને કુલ 26 કેસો મળ્યા છે અને સૌથી વધારે અત્યારે જે પ્રમાણે ઝોન વાઇઝ જોઈએ તો 336 કેસો લિંબાયતના છે, 118 કેસો સેન્ટ્રલ ઝોનના છે અને બરાછા એના 116 કેસ છે અને એનાથી પછી સૌથી વધારે કતારગામના છે. જે લેબ ટેસ્ટિંગ છે, અત્યાર સુધી આપણે 14,809 ટેસ્ટિંગ કરી ચૂક્યા છે. હોસ્પિટલના કેસોમાં 211 આપણને મળ્યા છે પોઝિટિવ, કમ્યુનિટીના સેમ્પલમાં 597 મળ્યા છે, 808 કેસો મળ્યા છે આપણને કુલ પોઝિટિવ. જે સર્વેલન્સ છે એ સર્વેલન્સનું અગર જોઈએ તો આજરોજ 1425 ટીમો કાર્યરત છે અલગ અલગ વિસ્તારોમાં. કુલ 1425 ટીમો દ્વારા સંપૂર્ણ રીતે એક્ટિવ સઘન સર્વેલન્સનું કામગીરી ચાલુ છે. કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે 186 ટીમ છે અને ફીવર ક્લિનિક 36 જગ્યા ઉપર શરૂ કરવામાં આવેલ છે. ખાસ કરીને તમામ જગ્યાઓ જે છે એ સ્લમ વિસ્તારોના જગ્યાઓ છે. જેમિની એપ્લિકેશન મારફત 516 પ્રાઇવેટ ક્લિનિક્સમાંથી 298 ERIના કેસ આપણને મળ્યા છે. ગઈકાલે મેં આપને કીધું હતું કે જે લિંબાયત વિસ્તારમાં APX સર્વેલન્સ સ્ટ્રાટેજી એડોપ્ટ કરવામાં આવ્યું છે. APX સર્વેલન્સ સર્વે, APX સર્વેલન્સ સિસ્ટમ જે છે એ એક નવા પ્રકારના વ્યવસ્થા આપણે લિંબાયત માટે ખાસ કરીને શરૂ કરેલ છે, જેમાં અત્યારે લિંબાયતમાં 271 ટીમો છે અને 54,000
ઘરોના જે છે એ સર્વે કરેલા છે અને એમાંથી આપણને 20 કેસો આજે ARI કેસો મળેલા છે. એ પ્રમાણે બરાછા એ વિસ્તારમાં આપણને 14 કેસો મળ્યા છે અને સેન્ટ્રલ ઝોનના 10 કેસો મળ્યા છે. જે આ જે ટીમો છે એ ટીમો મારફત આજરોજ ગઈકાલે 20,000 અને આજે 1,20,000 એટલે કુલ અત્યાર સુધી 1,40,000 જેટલી હોમિયોપાથી દવાઓનો વિતરણ કરવામાં આવ્યું છે. હોમિયોપાથી દવા જે છે આયુષ મંત્રાલય દ્વારા સજેસ્ટેડ જે આર્સેનિક આલ્બમ 30 છે એને વિતરણ કરવામાં આવ્યું છે. અને સર્વેલન્સ માટે ARI માટે એ ખૂબ સઘન રીતે કામ કરવા માટે અલગ અલગ ટીમો પણ બનાવ્યું છે. એના સાથે સાથે આપણે 263 જગ્યાઓમાં ટેમ્પરરી વોશ બેસિનનું પણ વ્યવસ્થા કરવામાં આવ્યું છે, જેના થકી સ્લમ વિસ્તારમાં હાથ ધોવા માટે વ્યવસ્થા ના હોય એટલા માટે આ જે બેસિન્સ છે એ વોશ બેસિન્સ થકી લોકો પોતાના હાથ ધોઈ શકે એના માટે વ્યવસ્થા કરવામાં આવ્યું છે, જેમાં 200 જે છે એમાં મિકેનિકલ ફૂટ ઓપરેટેડ સિસ્ટમ્સ છે. શહેરમાં વાયરસના પ્રચાર પ્રસાર માટે 60 જેટલા રિક્ષાઓ અલગ અલગ ક્લસ્ટર કન્ટેનમેન્ટ એરિયા સ્લમ વિસ્તારમાં ખાસ કરીને એના એક નવા કરવામાં આવ્યું છે. 453 ડોર ટુ ડોર વ્હીકલ મારફત પ્રચાર પ્રસાર પણ કરવામાં આવે છે, જે આખા શહેરમાં ડોર ટુ ડોર ગાડીઓ છે એના દ્વારા કરવામાં આવી રહે છે. દંડનું વિગત અગર જોઈએ તો આજરોજ સોશિયલ ડિસ્ટન્સિંગને ના ફોલો કરવા માટે 27 વ્યક્તિઓના સામેથી 27,000 રૂપિયાનું દંડ કરવામાં આવ્યું છે. માસ્ક વગર 26 લોકોના પાસેથી 26,600 રૂપિયા દંડ કરવામાં આવ્યું છે અને 9 વ્યક્તિઓ પાસેથી સેનિટાઇઝરના ઉપયોગ ના કરવા માટે દંડ કરવામાં આવ્યું છે. એવી રીતે 73,000 રૂપિયાનું દંડ અલગ અલગ દુકાનોમાંથી કરવામાં આવ્યું છે. અને ડિસઇન્ફેક્શનનું કામો જોઈએ તો શહેરમાં આજરોજ કુલ 4,020 સ્થળોમાં ડિસઇન્ફેક્શનનું કામગીરી કરવામાં આવ્યું છે અને આજ દિન સુધી કુલ 1,80,020 સ્થળોમાં ડિસઇન્ફેક્શનનું કામગીરી કરવામાં આવ્યું છે. જે સફાઈ કામદારો છે એ સફાઈ કામદારો ખૂબ સઘન રીતે પોતાના વિસ્તારમાં એ કામગીરી કરી રહ્યા છે અને એ જે વેસ્ટ મેનેજમેન્ટનું કામગીરી છે એ ખૂબ અત્યારના સમયમાં એ લોકો ખૂબ મહેનતથી કામ કરતા હોય એ લોકોને પણ આપણે અભિનંદન આપીએ. એના સાથે સાથે સંવેદના પ્રોજેક્ટ હેઠળ આપણે મદદરૂપ થવા માટે જે અલગ અલગ વિસ્તારોમાં આપણને ભોજન વ્યવસ્થાનું જે વિતરણ કરવામાં આવ્યું છે એમાં સ્વૈચ્છિક સંસ્થાઓ અને સુરત મહાનગરપાલિકા બંનેના સંયુક્ત ઉપક્રમે 4,18,250 ફૂડ પેકેટ્સનું વ્યવસ્થા કરવામાં આવ્યું છે અને એના સાથે સાથે સુરત શહેરમાં એક ખૂબ જે સુંદર કામગીરી ભોજન વિતરણ વ્યવસ્થાનું થયું છે એના માટે તમામ NGO અને તમામ જે સ્વૈચ્છિક સંગઠનો અને આગેવાનો છે એ લોકોને પણ આપણે આભાર માનીએ છીએ. મિત્રો, જે APMC અને શાકભાજીના જે તમામ માર્કેટ્સ બંધ આજે રાત્રેથી કરવામાં આવ્યું છે અને એમાં એક અત્યારે જે દક્ષિણ ગુજરાતના ખેડૂતો છે એ ખેડૂતોના જે કેરી છે એ કેરી અત્યારે એ લોકોને દામ પણ મળી રહે અને કોઈ પણ પ્રકારે લોકોને ચેપ ન પહોંચાડે એટલા માટે ખેડૂતો ડાયરેક્ટલી પોતાના વાહનમાં આવીને એ લોકોને કેરીના જે કેરેટ હશે એ સંપૂર્ણ રીતે વેચાણ કરવા માટે એક આખે આખું સિસ્ટમ અત્યારે ડેવલપ કરવામાં આવ્યું છે, જેના થકી ખેડૂતોના જે સહકારી મંડળીઓ છે એ જે ગામડાએથી આવે છે એ ડાયરેક્ટલી લોકોને અલગ અલગ વિસ્તારોમાં એ વેચી શકે. અત્યારે કારણ કે APMC બંધ છે એટલે APMCના મારફત આ શક્ય બનતું નથી અને જે શાકભાજીના ઇન્ટરનલી શાકભાજીના જેટલા આપણને કેસીસ મળ્યું છે એટલા માટે આપણે શાકભાજીના વિક્રેતાઓ મારફત નહીં કરીને ડાયરેક્ટલી ખેડૂતો પોતાના જે કેરીનું પાક છે એ વેચી શકે એના માટે એક વ્યવસ્થા તંત્ર ગોઠવવામાં આવેલ છે. એટલે મારા વિનંતી છે કે અલગ અલગ વિસ્તારોમાં જ્યારે ખેડૂતો ડાયરેક્ટલી કેરીનું પોતાનું પાક વેચે
ત્યારે આખે આખું કેરેટ લેવાનું છે એમના પાસેથી, કોઈ પણ રીતે અલગ અલગ તોલાત કરીને વ્યવસ્થા કરવાનું નથી. અને એક એક કેરેટનું જે જે પ્રમાણે ખેડૂતનું પૈસા હોય એ એક સાથે આપી દેવા માટે આપને પણ હું અપીલ કરું છું. અને આપને આશા છે કે આપ આ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં ખેડૂતોને સહભાગી થવા માટે આપ પણ મદદરૂપ થશો. મિત્રો, અત્યારે જે પ્રમાણે સોશિયલ સોશિયલ રિસ્ક, ખાસ કરીને જે અત્યારે આપણે બધા લઈ રહ્યા છે, એક ઇકોનોમિક રિસ્ક પણ આમાં સાથે સાથે છે કે સુરત એક ઇકોનોમિક હબ છે આખા ભારતનું, અને એ હબમાં જ્યારે એ સંક્રમણ થયું છે ત્યારે આપણે તમામ લોકોનું એ ફરજ છે કે આપણા જે સામાજિક જવાબદારી છે એ જવાબદારી આપણે નિભાવીએ. કેટલા લોકો પોતાના જવાબદારી ના નિભાવવાના કારણે એ સુરત શહેરમાં આ સંક્રમણ થયું છે, જે અગર જોઈએ તો આ જે સંક્રમણ છે, આ જે ઇન્ફેક્શન છે, એ લોકડાઉન અગર 21 દિવસ સંપૂર્ણ રીતે પાળવામાં આવે અને તમામ વ્યક્તિઓ દ્વારા, એક એક વ્યક્તિ દ્વારા અગર વ્યવસ્થિત રીતે આ લોકડાઉન પાળવામાં આવે તો એ સંક્રમણ કોઈ પણ રીતે આગળ ના જઈ શકે. કારણ કે દરેક વ્યક્તિ જે છે એ વાયરસનું કેરિયર હોય છે, એ વાયરસ કોઈ હવામાં અથવા એ રીતે સંક્રમણ નથી થતું. પણ એ જરૂરી છે કે દરેક વ્યક્તિ, દરેક નાગરિક પોતાના ફરજ એ પ્રમાણે નિભાવે અને આપણે બધા સાથે મળીને આ જે ફાઇટ છે એ ફાઇટ આપણે આગળ લેવાનું છે. એટલે મારા બધા લોકોને વિનંતી છે કે આપણે ખૂબ સરસ રીતે, લગભગ 95%થી વધારે લોકો ખૂબ સરસ રીતે આ કામગીરી કરી રહ્યા છે, ખૂબ જવાબદારીપૂર્વક જે છે એ લોકડાઉનને પાલન કરી રહ્યા છે. બીજા જેટલા લોકો છે એ લોકોને હું વિનંતી કરું છું કે અત્યારે ઇવન જે પરપ્રાંતિઓ હોય અથવા જે અલગ અલગ જગ્યા ઉપર હોય એ તમામને વિનંતી કરીએ છીએ કે આ જે લોકડાઉન છે એ લોકડાઉનને સંપૂર્ણપણે આપણે પાળીએ અને કોઈ પણ રીતે રિલેક્સેશન આપણે નહીં લઈએ. અને આમાં આપણે જે લોકડાઉનનું મુખ્ય ઉદ્દેશ્ય છે કે વાયરસના જે ચેન છે એ ચેનને બ્રેક કરવા માટે છે, અને એ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે લોકડાઉન, એને સંપૂર્ણપણે આપણે પાલન કરીએ. બીજું એક વિનંતી કરવા માંગુ છું કે જે ARI માટે જે આપણા સર્વેના ટીમ અલગ અલગ વિસ્તારોમાં જાય છે, એ અલગ અલગ વિસ્તારોમાં લોકો ક્યારેક ક્યારેક એમને સહકાર આપતા નથી, અને એ જે સહકાર ના આપવાના કારણે આપણા જે ટીમો જે પોતાના જાનના જોખમમાં અલગ અલગ વિસ્તારોમાં જઈને સર્વે કરે છે, ત્યારે લોકોને વિનંતી છે કે આ પોતાના જે હેલ્થ ડિટેલ્સ ના આપવાના કારણે પછી ભવિષ્યમાં જે છે એ લેટ રિપ્રેઝન્ટેશન એ ત્યાં સિવિલ હોસ્પિટલમાં થાય છે, અને છેલ્લે છેલ્લી ઘડીએ જે દર્દીઓ છે એ સિવિલ હોસ્પિટલમાં આવે છે. એ વિષય ના થાય એટલે જે પ્રમાણે આપણા સર્વેલન્સ ટીમ આપના પાસે આવે છે એમને પૂરતું સહકાર આપજો, અને કોઈ પણ રીતે એમને કોઈ પણ ARI કેસ હોય તો એ ARIના કેસીસનું ઇમિડિયેટલી અમને માહિતી આપજો. આપના માટે સદૈવ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કામ કરી રહ્યું છે. આપના સદૈવ સાથ સહયોગની કામના સાથે વિરમું છું. ધન્યવાદ.